दावा भेद उत्पन्न थाय तो शू करिए, तो एना माटे नियम बताई दीधो के सदाचार तर्का प्रतिष्ठा स्मृत विज्ञान नेको मुनि यस्य मतं प्रमाणम एटला माटे कीधु धर्मस्य तत्त्वं निहितं गुहायां महाजनो येन गतः सपन्था। धर्मनु तत्व खूब ज गूढ़ छे એટલે મહાપુરુષો જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલવું જોઈએ, અને મહાજનો એ નગતા સપંથા એ જ માર્ગ છે। કારણ કે બધાની ગતિ વેદોની સ્મૃતિઓનું બધા અધ્યયન કરવામાં નહીં થઈ શકે, તો જેમણે વેદોની સ્મૃતિઓનું અધ્યયન કર્યું છે એ લોકો આપ પોતાના આચરણથી બતાવશે, વાણીથી ખાલી નહીં બોલે, પોતાના નૈષધી ચરિત્રમાં કવિ હર્ષ રચિત છે ને નૈષધી ચરિત્રમાં કહે છે બ્રુવતે હિ ફલેન સાધવો ન તું કંઠે ન નિજોપયોગિતા। પોતાની ઉપયોગિતાને સાધુજન જે હોય છે સજ્જનજન, સાધુ એટલે સજ્જન, એ કંઠથી નથી જણાવતો, ફળથી જણાવે છે। એટલે આપણે ખાલી બોણી બોલી નથી જણાવવાનું, ક્રિયાથી જણાવવાનું છે, આચરણ કરીને। ભગવાન રામે કેવું આચરણ કરીને દેખાડ્યું, કીધું નહીં કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, કરીને દેખાડ્યું કે હે રામરાજ ક્યાં તમને આખું રાજ્ય બની મળી રહ્યું છે ને, બીજા પહેલાં જે કહે છે તમે જાઓ વનમાં હું છોડીને જતા રહ્યા, કરીને બતાવો। કહી કહેવા કરતાં કરવામાં વધારે તાકાત હોય છે, એટલા માટે સદાચારને આપણે અહીંયા ધર્મ માન્યો છે। તો વેદ ધર્મનું લક્ષણ છે, વેદોને અનુકૂળ જે સ્મૃતિઓ છે એ ધર્મનું લક્ષણ છે, અને વેદ અને સ્મૃતિઓનો અનુસાર જેનું આચરણ છે એવા પુરુષનું આચરણ પણ ધર્મ છે। એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે જે કર્યું એ પણ આપણા માટે ધર્મ થઈ જાય, હે ને, કે ભાઈ એમણે જે ક્યાંક સંદેહ ઉત્પન્ન થાય તો એમના મનની વૃત્તિઓ પ્રમાણ હોય। સતામ હિ સંદેહ પદેશુ વસ્તુસુ પ્રમાણમંતઃકરણ પ્રવૃત્તયઃ। તો સજ્જન પુરુષોના મનમાં કોઈ સંદેહ થઈ જાય કે આ વસ્તુ શું કરવું, કોઈ શાસ્ત્ર પ્રમાણ ના મળે, કોઈ એવી કોઈ વસ્તુ ઉપલબ્ધ ના હોય પ્રમાણ માટે, તો શું કરે, તો અંતઃકરણને પૂછે, અંતરાત્મામાં જે બેઠેલા ભગવાન છે એ પછી જેવો અવાજ કરે એના અનુસારે આચરણ કરે, એ પણ ધર્મમાં પ્રમાણ છે। તો સદાચાર, તો શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મના, આ ત્રણ થઈ ગયા, શ્રુતિ સ્મૃતિ અને સદાચાર, અને ચોથું છે પોતાની આત્મ એટલે આત્મપ્રિયતા, એટલે પોતાને જે ગમતું હોય એ પણ ધર્મમાં આવે છે। પણ પોતાને જે ગમતું હોય એના એટલે મન ફાવે એમ નહીં, જે ગમતું એટલે જે શ્રુતિ સ્મૃતિ અને સદાચારમાં જે વસ્તુ વિકલ્પથી હોય એમાં જે આપણને અનુકૂળ આવતું હોય આપણા મનમાં એને અનુસાર આચરણ કરવું। શ્રુતિમાં આપણે રામકૃષ્ણની આરાધના પણ બતાવી છે અને શંકરજીની આરાધના પણ બતાવી છે, તો આપણને ભાઈ કોઈને શંકરજી ગમે તો એમની આરાધના કરો, કોઈને ગમે નહીં અમને રામજી કૃષ્ણ ગમે તો રામકૃષ્ણની આરાધના કરો, આરાધના બંને છે વિકલ્પથી, તમારા મનમાં જે ગમે એની આરાધના કરો। તો એવી રીતના વિકલ્પથી જે વસ્તુ કીધી હોય એમાં મનની પ્રસન્નતા જેનાથી થાય એ વસ્તુ પણ ધર્મ છે। કોઈને જપમાં જ મન લાગે, કોઈને કીર્તનમાં મન લાગે, હે ને, પણ કોઈને ધ્યાનમાં મન લાગે, બધાની પ્રવૃત્તિ અલગ અલગ છે, છે બધું ધર્મ, પણ જેમાં આપનું મન પ્રસન્ન થતું હોય એ કામ કરો તો એ પણ ધર્મ છે। તો આ એતત ચતુર્વિધમ પ્રાહુ સાક્ષાત ધર્મસ્ય લક્ષણમ, આ ચાર ધર્મના સાક્ષાત લક્ષણ છે, એટલે જે ધર્મના માર્ગ પર ચાલે છે એની રક્ષા ભગવાન પોતે કરે છે, ઠીક છે। તો અને સૌથી મોટો ધર્મ કયો છે, આ તો શાસ્ત્રની વાત થઈ ગઈ, લૌકિક દ્રષ્ટિમાં પૂર સમજાય એના માટે તો તુલસીદાસ ભગવાન રામ કદાચ રામનું વચન છે કદાચ, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ પર પીડાસમ નહીં અધવાઈ, બીજાનો હિત કરવું એનાથી મોટું કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા પહોંચાડવી એના જેવું કોઈ અધર્મ નથી, જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે, જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી લે તો જ એનું પરમહિત થાય। પરમહિત જે છે એને આપ મુક્તિ શબ્દથી પણ એને ઓળખી શકો છો, મુક્તિ, મુક્તિ કોને કહેવાય, તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ, આને કહેવાય મુક્તિ। દરેક વ્યક્તિ આ ઈચ્છે છે કે મારા દુઃખની નિવૃત્તિ થાય, પણ એક દિવસ બે દિવસ મહિનો નહીં, હંમેશા માટે મને મારી દુઃખની નિવૃત્તિ, ક્યારે મને દુઃખ ના મળે, અને સુખ પણ જોઈએ છે દરેકને, પણ કેવું કે બે દિવસ રોટ સારું કે નહીં, ચાર દિવસ મહિનો નહીં, હંમેશા, તો મને ક્યારે દુઃખ ના મળે, સુખ મળે હંમેશા અને દુઃખ ક્યારેય ના મળે, આ દરેક મનુષ્યની ઈચ્છા હોય છે, અને આની આનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એ આપણો આત્મા છે, જે આપણા હૃદયમાં બેઠેલો પરમાત્મા છે એ જ વાસ્તવિક
સુખનું મૂળ સ્ત્રોત છે એ જ પરમહિત છે, એને જ તમે તમે જાણી લો તો જીવનું પરમહિત થાય છે. એના માટે જ બધા ધર્મ કર્મ છે. ધર્મતે બિરતી જોગતે જ્ઞાના જ્ઞાન મોક્ષપ્રદ ભેદ બખાના. ભગવાન રામે કીધું ને કે ધર્મ કાર્ય તમે કરશો તો તમારા હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. ધર્મ બધા ધર્મનું ફળ શું છે? અંતઃકરણ પવિત્ર થઈ જાય. અંતઃકરણ પવિત્ર થઈ ગયું એનું ચિહ્ન શું છે? કે તમારો સાંસારિક વિષય ભોગથી તમારું મન હટી જાય, વૈરાગ્ય થઈ જાય, અને પછી તમે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરશો અને પછી તમને સદગુરુ મળશે ને એ જ્ઞાનનો ઉપદેશ કરશે અને તમે પોતાના સ્વરૂપને જાણી લેશો, જ્ઞાન થશે તો તમે મુક્ત થઈ જશો. આ વ્યક્તિનું પરમહિત છે. ઠીક છે, બોલ સિયાવર રામચંદ્ર કી જય. ચલો.